નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખ્યાના મહત્વના સમાચાર. બાબરામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી શ્રદ્ધાંજલિ પાઠવી સર્વપક્ષના આગેવાનો દ્વારા સ્વર્ગસ્થ અટલજીની શ્રદ્ધા સુમન અર્પણ કરી હતી. તેમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બાબરામાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવી સર્વપક્ષના આગેવાનો દ્વારા સ્વર્ગસ્થ અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના કાર્યોને યાદ કર્યા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન અને એક વિરલ રાષ્ટ્રપુરુષ શ્રી અટલ બિહારીનું ગત 16 ઓગસ્ટને રોજ અવસાન થતાં સમગ્ર દેશની જનતા અને દરેક પક્ષના આગેવાનો દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરી સ્વર્ગસ્થ અટલજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે બાબરામાં માર્કેટિંગ યાર્ડ ખાતે બાબરા શહેર ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તો સર્વપક્ષીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાબરા શહેર અને તાલુકાના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન તેમજ ઉમદા કવિને શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, મહામંત્રી કમલેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા, માજી કૃષિમંત્રી વીવી વઘાસિયા, માજી ધારાસભ્ય વલજીભાઈ ખોખરિયા, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ અંબાલિયા, નીતિનભાઈ રાઠોડ, બિપિનભાઈ રાદડિયા, ભૂપેન્દ્રભાઈ બસિયા, મહેશભાઈ ભાયાણી, મનસુખભાઈ પલસાણા, મુસાભાઈ પરમાર, બાબુભાઈ કારેટિયા, બહાદુરભાઈ બકોત્રા, રીતેશભાઈ સોની સહિતના દરેક પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ અટલજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યું હતું. પંકજ ઇન્દ્રોડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અશોક મણવર. શીતળા સાતમે શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળ નજીક હિરણ નદી કાંઠે શીતળા માતાજીના પ્રાચીન મંદિરે ભાવિકોનો પ્રવાહ ઉમટ્યો હતો. હિરણ નદીના કિનારે આશરે 5000 વર્ષ પહેલાનું શીતળા માતાનું મંદિર આવેલું છે. વેરાવળ નજીક હિરણ નદીના કિનારે આશરે 5000 વર્ષ પહેલાનું શીતળા માતાનું મંદિર આવેલું છે. આ માતાજીને ચૈત્ર માસમાં ખીચડી ધરાવવાની પ્રથા ચાલી આવે છે. મંદિર નજીકના નદીના ભાગને શીતળા માનું આરો કહેવાય છે. વર્ષો પહેલા ચોમાસા દરમિયાન હિરણ નદીમાં ભારે પૂર આવતા તેમજ સમુદ્રમાં ભરતી હોવાના કારણે મંદિરની જગ્યાએથી આજુબાજુના ગામમાં પૂરના પાણી ઘૂસવા લાગ્યા હતા. આ સમય આસપાસના ગામોની રક્ષા શીતળા માતાજીએ કરી હતી. ત્યારબાદ ગામ લોકોની માતાજીમાં શ્રદ્ધા વધી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ મંદિરનો ઇતિહાસ તો છે, આ 1800 વખતનો 7 વાર ડટાણું 7 વાર ઊભો થયું. એ આ ટીંગો સોમનાથ ગામથી કહેવાય છે. આ શીતળામાનું મંદિર છે, માથું અહીંયા છે, ધડ કાલાવાડ ગામમાં છે. અહીંયા આજે સાતમનો મેળો ભરાય છે, હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે. હિન્દુ, મુસલમાન, ખારવા સમાજ, કોળી સમાજ, હરિજન બધા અહીંયા આવી અને અહીં જમે છે અને માતાજીને ભોગ ધરાવે છે. મંદિરનો ઇતિહાસ છે, આ બબ્રિકનો પુત્ર, આ ભીમનો પુત્ર બબ્રિક છે અને માતાજીના નામે પૂજાય છે. જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે એની માએ કીધું હતું કે જી હારે એની કોર જાઓનો દીકરા, ત્યારે જાતો હતો અને કૃષ્ણ ભગવાને આ માથું વાટી નાખ્યું ને આ માતાજીના નામે પૂજાય છે. શીતળા માના શ્રાવણ માસ એ પવિત્રતા અને ઉર્જા વધારવાનો મહિનો છે. તહેવારો અને વ્રતોનો મહિનો. તહેવારોની ઉજવણી કરવાથી માનવની જાનનમાં મસ રહે છે, જેથી વ્યક્તિની શ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે. શીતળા માતાને બોરડીનું વૃક્ષ પસંદ છે, તેનું વાહન ગદર્ભ છે. સાતમને દિવસે જ્યારે ઠંડુ જમવામાં પણ વૈજ્ઞાનિક રહસ્ય સમાયેલું છે. વરસ આખું ગરમ જમતા હોય ત્યારે ક્યારેક ઠંડુ જમવાની પણ શરીરને ટેવ પાડવી જોઈએ, જેથી માણસનું શરીર દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે. સામાજિક દ્રષ્ટિએ તહેવારોના મહિનામાં મહિલાઓની કાત દિવસ રસોડામાંથી મુક્તિ મળે તો હરવા ફરવા જઈ શકાય અને મેળાનો આનંદ માણી શકે તેવું જણાવવામાં આવ્યું છે. વાછા નમ્રતા મોહનભાઈ, અમે સોમનાથ પ્રભાસ પાટણથી શીતળા માતાના મંદિરે હિરણ કાંઠે આવેલું પૌરાણિક મંદિર ત્યાં દર્શન કરવા આવેલા છીએ. અમે દર વર્ષે આવીએ છીએ અને અહીંયા ઘણા શ્રદ્ધાળુ ભક્તિભાવથી માતાના દર્શન કરવા આવે છે. તેથી બધાને મનોકામના પૂરી થાય છે અને અહીંનું સત પણ એટલું જ છે કે માતાજી બધાના મનની ઈચ્છા પૂરી કરે છે. શીતળા સાતમ નિમિત્તે હું એટલું જ કહીશ કે શીતળા માતા બધાના મનની ઈચ્છા પૂરી કરે, બધાની મનોકામના પૂરી. હિન્દુ શાસ્ત્ર વ્રતરાજમાં જણાવ્યા પ્રમાણે શીતળા માતાને ચર્મરોગ જેવા કે ઓરી, અસબડા, શિરસ વગેરે મટાડનાર દેવી તરીકે વર્ણવ્યા છે. ચામડીના રોગોમાં શીતળતા આપતા દેવી એટલે કે શીતળા માતા. અહીંના શીતળા માતાનો બાજરાનો રોટલો, બાજરાનો શેકેલો લોટ, ગોળની કુલેર તેમજ ચોખાનો લોટ, ખાંડના મિશ્રણનો લાડવા રૂપે પ્રસાદ ધરાવવામાં આવે છે.
આયુર્વેદના ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વાત પિત્ત કફનું શરીરમાં સંતુલન રહેવું જોઈએ. બાજરાનો લોટ અને ગોળનું મિશ્રણ કફને સૂકવે છે. આર્યનનું પ્રમાણ વધવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ચોખા અને ખાંડના મિશ્રણને કારણે પિત્તનો નાશ થાય છે, તેમજ નાળિયેર પાણી એન્ટીઓક્સિડન્ટ તેમજ એન્ટીબાયોટિકનું કામ કરે છે. ચોમાસા દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ઉપદ્રવ વધે છે. શીતળા માતાનો પ્રસાદ લેવાથી નકારાત્મક વિષાણુનો નાશ થાય છે. અમે ચાલીને દર શીતળા સાતમમાં અહીંયા ભાવિકો આવી રહ્યા છે. ખુલ્લા પગે આવી રહ્યા છે. માતાજીના મનોકામના પણ પૂર્ણ કરે છે. જાત જાતને માનતા થાય છે. અહીંયા આ મંદિર બહુ જૂનવાણી છે. આ મંદિરમાં જ્યારે ભાદરવા મહિનાનું જ્યારે હોય દર મહિને અહીંયા મેળો ભરાઈ રહ્યા છે. હરેક હરેક જાતના આવી રહ્યા છે. કોઈ જાતનો કોઈ ભેદભાવ નથી. માતાજીને હરેક મનોકામના માતાજી પૂર્ણ કરી રહ્યા છે ભક્તો માટે ને ભક્તો ભાવિક તે બધી. અમે આ હિરણ નદીના કાંઠે જે શીતળા મંદિર છે અહીંયા અમે શીતળા સાતમના રોજ અમે દર્શન કરવા આવી રહ્યા છીએ. લોકો ક્યાં ક્યાંથી ચાલીને આવે છે, માનતાયો લઈને પણ આવે છે. અહીંયા માતાજી એ લોકોને માનતાયો પુણ્ય પણ કરે છે. ભારતમાં ઉજવાતા તહેવારો, ઉત્સવો અને વ્રતોનું વૈજ્ઞાનિક મહત્વ ઋષિ મુનિઓ સુપેરે સમજતા હતા. તત્કાલીન સમયની પ્રજામાં શિક્ષણ ઓછું અને આરોગ્યલક્ષી જ્ઞાન નહીવત હતું. આથી વિદ્વાન ઋષિઓએ સમય, દેશકાળ અને સ્થળ પ્રમાણે તહેવારોમાં ધાર્મિકતા જોડીને લોકોને સમજણ આપી હતી. શીતળા માતાનું સ્વરૂપ, પસંદગીનું ફળ, વાહન અને ભોજન આ દરેકમાં વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો છે. ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. શિક્ષણ ક્ષેત્રની 33 વર્ષની લાંબી કારકિર્દી બાદ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ મહીસાગર જિલ્લાના વગાભાઈ બેચરભાઈ પટેલ સહિત રાજ્યના વિવિધ જિલ્લાના 32 જેટલા ચુનિંદા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિનના દિવસે યોજાનાર સન્માન સમારંભમાં વિશેષ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે. મહીસાગર જિલ્લાના ખારોલ ગામમાં આવેલ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા અને આ શાળાના આચાર્ય વગાભાઈ બેચરભાઈ પટેલની શિક્ષણ ક્ષેત્રની 33 વર્ષની લાંબી કારકિર્દી બાદ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. વગાભાઈ પટેલ પોતાની શાળાના બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ આપે છે. તેમની શિક્ષણ પ્રત્યેની સારી કામગીરીને લઈને તેમની ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે. ત્યારે મહીસાગર જિલ્લાના વગાભાઈ પટેલ સહિત રાજ્યના વિવિધ જિલ્લાના 32 જેટલા ચુનિંદા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે શિક્ષક દિવસના દિવસે યોજનાર સન્માન સમારંભમાં વિશેષ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે, જેના કારણે ખારોલ તેમજ મહીસાગર જિલ્લા તેમના સાથી શિક્ષક મિત્રો સહિત સમગ્ર જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલ લોકોમાં ખુશી ફેલાયેલી જોવા મળી છે. સરકારશ્રીએ જે 5મી તારીખે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવાનું છે તેમાં સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ એવોર્ડ મેળવવામાં મારી શાળાએ પણ મને ખૂબ સાથ સહયોગ આપ્યો છે, તે બદલ શાળા પરિવારનો પણ ખૂબ આભારી છું. શું નામ તમારું? વગાભાઈ બેચરભાઈ પટેલ. આ સ્કૂલના સભ્ય હરીશભાઈ શાહે જણાવ્યું છે કે અગાઉ પણ 2016માં ખારોલની પ્રાથમિક શાળાના શિક્ષકને પણ ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મળ્યો હતો. આ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારમાં આવેલી ખાનગી શાળા કરતાં પણ આ ખારોલની સરકારી શાળામાં અભ્યાસ કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે. ઇકબાલ શેખ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, મહીસાગર. જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલ ડોક્ટર બક્ષીના મકાનમાં હત્યાની ઘટના બની છે, સાથે લૂંટનો પણ બનાવ બનવા પામ્યો છે. જામનગર શહેરમાં ખંભાળિયા ગેટ પાસે બનેલ હત્યાની જે રીતે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે ખંભાળિયા ગેટ પાસે આવેલ ડૉક્ટર કેએન બક્ષીના બંગલોમાં પરિવારના સભ્યો બહારગામ ગયેલ હોય અને પાછળથી ચોકીદારને બંગલાની ચોકીદારી કરી રહ્યા હતા. એવામાં રાત્રિના કોઈ અજાણ્યા શખ્સોએ ખંભાળિયા ગેટ નજીક આવેલા આ બંગલામાં ઘૂસી જઈને બંગલાનો રહેલી હોન્ડા સિટી કારની લૂંટ કરી વયોવૃદ્ધ ચોકીદાર ત્રિભુવન દાસ મિસ્ત્રીને પ્રાથમિક તપાસ મુજબ ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દેતા આ ઘટના લૂંટની સાથે હત્યાની ઘટનાનો મામલો સામે આવ્યો છે. જામનગર શહેરમાં આજે લૂંટની સાથે હત્યાની આ ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી ગયો છે અને લૂંટની સાથે હત્યાની આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. અહીંયા ખંભાળિયા નાકા પાસે એક ડોક્ટર નીલાબેન મકાન આવેલા છે, એમાં વંડો આવેલો છે. એ વંડાની અંદર એક ત્રિભુવનભાઈ નામ જે મિસ્ત્રી છે એમનું ખૂન થયેલાનું હકીકત અમને મળેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને આ જેનું ડેલું આવેલું છે નીલાબેન, એ 2 દિવસથી
બોમ્બે એમના સંબંધીને ત્યાં ગયા છે. બનાવ બન્યો હશે, પણ સવારમાં અમને જ્યારે સફાઈ કામદાર જે ભાઈ આવ્યા એમને કીધું, એટલે અત્યારે તરત જ અમે સ્થળ ઉપર તપાસ કરવા માટે ગયેલા હતા અને હકીકત સાચી માલુમ પડતા અમે ગુના રજીસ્ટર કરવાની તેમજ બીજી ઇન્વેસ્ટિગેશનની તપાસ ચાલુ છે. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ. કાંકરેજ તાલુકાના તાતણિયા ગામે થરા પોલીસને ખાનગી બાતમી મળતા 10 સકુનિયાઓને જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા અને તમામ સકુનિયો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના તાતિયાણા ગામે જુગાર રમવાની ખાનગી બાતમીના આધારે થરા પીએસઆઈએ કે ભરવાડ તેમજ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા 10 જેટલા સકુનિયો ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડ રકમ 11,370 રૂપિયા તેમજ મોબાઈલ નંગ 3 કિંમત 1500 અને જુગાર રમવાના સાધનો સહિત 12,870 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જુગાર ધારા કલમ મુજબ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચેહરસિંહ વાઘેલા, એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. બુલેટિનમાં સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. જન્માષ્ટમી નિમિત્તે હું સર્વ નગરજનોને જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જે રીતે આ દિવસે કૃષ્ણનો જન્મ થઈને બધા વિનાશક પરિબળોનો નાશ થયેલો, એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી બી બધા વિનાશક પરિબળોનો નાશ થાય અને સર્વજન સુખી અને શાંતિપૂર્વક જીવન પસાર કરે એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને પૂરતા આશીર્વાદ આપે અને આપણા ગુજરાત પર એમની સદાએ આશીર્વાદ બન્યા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એનએસ ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા એનએસ ન્યૂઝ દ્વારા ગુજરાતના તમામ લોકોને સ્વચ્છ અને સ્પષ્ટ ન્યૂઝ મળી રહે એવી એનએસ ટીવીની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું. હું પીબી પટણી, પૂર્વ આઈએસ અને પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હું રાજ્યની પ્રજાને અને દેશની પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું. જન્માષ્ટમીનું પર્વ એ આપણા દેશમાં સમગ્ર હિન્દુસ્તાન માટે અને હિન્દુઓ માટે વિશેષ પર્વ એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જગદગુરુ છે એના જે જીવન અને કવનમાંથી આપણે આજની તારીખે બહુ તાતી જરૂરિયાત છે સામાજિક સમરસતા અને સામાજિક સંવેદનાઓને ધ્યાને રાખી અને રાષ્ટ્રને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે આર્યાવર્તને દૂષણોથી મુક્ત કર્યું, દુર્જનોથી મુક્ત કર્યું, એ જ સમયે એ જ રીતે અત્યારે આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણ માર્ગે ચાલી અને સૌ એકબીજા ભાવચારે રહી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝેર કરીએ, એ જ મારી જન્માષ્ટમી પર્વે સૌને નમ્ર વિનંતી છે. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બુલેટિનમાં વધુ જોઈએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણીમાં લોકમેળામાં કાદવ કિચનનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો લોકમેળાની મજા માણતા લોકો પરેશાન છે, ત્યારે આ બાબતે ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસ સદસ્ય એવા દિનેશભાઈ બોરાએ તંત્રને આડે હાથે લીધા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા વર્ષોથી જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદથી કરવામાં આવે છે, ત્યારે ધોરાજીના જન્માષ્ટમી ઉત્સવ માટે લોકમેળાનું પણ વર્ષોથી આયોજન થાય છે, ત્યારે આ વર્ષે પણ જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મેળાના આયોજનમાં એક તો ટેન્ડર પ્રક્રિયામાં મોટું થયું, તદુપરાંત લોકમેળાના આયોજનથી મેળાની મજા માણતા લોકોને કાદવ કીચડ અને ખાડાનું કારણે લોકો પરેશાન થયા હતા. બહારગામ અને ધોરાજની આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ કીચડ અને ખાડાઓથી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની અણઆવડતને કારણે જન્માષ્ટમી મેળામાં કાદવ કીચડ અને ખાડાઓથી લોકો ત્રાહિમામ પુકાર્યા છે. હજુ તો મેળો ચાલુ નથી ત્યાર બહારગામથી આવતા લોકોને સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધોરાજની આમ જનતા જન્માષ્ટમી મેળાની મજા માણવા જશે ત્યારે ધોરાજીમાં સત્તા પરિવર્તન થયું, પણ પરિસ્થિતિ એની જ રહી. આ બાબતે ધોરાજ નગરપાલિકાના કોંગ્રેસ સદસ્ય એવા દિનેશભાઈ વોરાએ તંત્રને આડે હાથ લીધા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો 8-10 દિવસનું શાળામાં વેકેશન પડ્યું છે અને વિદ્યાર્થીઓને વેકેશનની જન્માષ્ટમી મેળાની મજા માણવી છે, ત્યારે આજે મેળામાં ગયેલ વિદ્યાર્થીનીઓએ પોતાની વ્યથા કાદવ કીચડ અને ખાડાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. મારું નામ દિનેશભાઈ વોરા, સદસ્ય ધોરાજી નગરપાલિકા. ધોરાજી શહેરની અંદર સૌ પ્રથમ ગુજરાતની અંદર નવો રાહ ચીંધવામાં આવ્યો અને જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી. ધોરાજીની અંદર પરંપરાગત જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે. આ મેળો સરકાર હસ્તક છે અને સરકાર દ્વારા અને એની એક કમિટી બનાવવામાં આવી છે. મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને TDO અધિકારીઓની એક કમિટી બનાવેલ છે. આ કમિટી આ મેળાનું આયોજન કરવાનું હોય છે, પરંતુ આ મેળાની અંદર કોઈ પણ જાતના ખાડા પૂરવામાં આવેલ નથી અને ગંદકીનું સામ્રાજ્ય છે. લોકોનું આરોગ્ય જોખમાય એવી પરિસ્થિતિ આ મેળાની અંદર હાલમાં છે, પરંતુ આ તંત્રને ઘણા અનેક વાર ઢંઢોળવા છતાં તંત્રના બહેરાકાને અવાજ સંભળાતો નથી. હું એક સ્ટુડન્ટ છું અને અત્યારે અમારે ધોરાજીમાં જન્માષ્ટમીનો મેળો ચાલી રહ્યો છે ગ્રાઉન્ડમાં, અને અહીંયા એટલો બધો ગારો છે કે અમારે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે, લક્ષી જવાની ભીખ પણ રહે છે. તો અમારે આ માણવું કે જન્માષ્ટમીનો મેળો અમારે માણવું કે ના. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સિટી કાઉન્સિલ દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હસ્તે 6 દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નવા વર્ષનો મેળો અને બીજો મેળો જન્માષ્ટમીનો, આ બંને મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી આવે છે. જેતપુરમાં સિટી કાઉન્સિલ દ્વારા થતો જન્માષ્ટમીનો લોકમેળો તેમાં જેતપુરના ધારાસભ્ય, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હાથેથી ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદઘાટન થતાં જેતપુર તથા આસપાસના ગામના લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. જાણવામાં આવ્યું છે કે જન્માષ્ટમીના મેળામાં 7-8ના દિવસે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ આ મેળાની મોજ માણવા આવે છે અને ચકડોળ, બ્રેક ડાન્સ જેવી અનેક ચકરડીમાં બેસીને આનંદ ઉદભવે છે. જેમાં વ્યક્તિઓમાંથી જાણવા મળ્યું છે કે જેતપુરમાં છેલ્લા 35-40 વર્ષોથી મેળો યોજાય છે. જેતપુરમાં દર વર્ષે 2 મેળાનું આયોજન થાય છે, જેમાં પહેલો મેળો દિવાળીના ભાઈ બીજ પર થતો નવા વર્ષનો મેળો અને બીજો મેળો જન્માષ્ટમીનો. આ બંને મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેતપુરના આંગણે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આયોજિત આજે આ લોકમેળાને ભવ્ય રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને આસપાસના વિસ્તારના લોકો આ લોકમેળાને મન ભરીને માને છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આપણી હંમેશા સંસ્કૃતિ અને પરંપરા રહી છે કે આપણો ભવ્ય વારસો કાયમી માટે જળવાય છે, એ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને જન્માષ્ટમીનો તહેવાર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે. આજે આ લોકમેળા દરમિયાન આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નાના બાળકોથી લઈ અને વડીલો સુધી તમામ લોકો આ લોકમેળાનો ભરપેર આનંદ માણી રહ્યા છે. વ્યવસ્થિત રીતે આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ક્યાંય લોકોને મુશ્કેલીઓ ન પડે એ માટે સતત પોલીસ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આવતીકાલે 2 દિવસ પછી 8મે દિવસે કૃષ્ણ જન્મના પણ ગોધામ રાખવાના છે. એટલે આપણી વર્ષોની પરંપરા સંસ્કૃતિને જળવાઈ અને આપણી ધાર્મિકતા કાયમી માટે જળવાઈ જઈને આવનારી પેઢી પણ અમારી માર્ગદર્શન માટે કામગીરી થઈ રહી છે અને ફરીથી સમગ્ર વિસ્તારની જનતાને. ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. બગસરા તાલુકામાં હાર્દિક પટેલના સમર્થનમાં ઠેર ઠેર રામધૂન બોલાવવામાં આવે છે, ત્યારે નવી હળિયાદ ગામે રામજી મંદિરે સવારથી સાંજ સુધી રામધૂનમાં બહોળી સંખ્યામાં પટેલ સમાજના લોકો જોડાયા છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં હાર્દિક પટેલના સમર્થનમાં ઠેર ઠેર રામધૂન બોલવામાં આવી રહી છે, ત્યારે તેના ભાગરૂપે બગસરા તાલુકાના નવી હળિયાદ ગામે હાર્દિક પટેલને જબરું સમર્થન મળેલ છે. તો ગામના રામજી મંદિરે હાર્દિક પટેલના સમર્થનમાં સવારથી જ સાંજ સુધી રામધૂનમાં બહોળી સંખ્યામાં પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહે છે અને નવી હળિયાદ ગામે 200 ઉપરાંત પટેલ સમાજ દ્વારા રામધૂન હાજરીમાં રાખેલ હોવાનું બાબુભાઈ દુધાતે જણાવ્યું હતું.
અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. હિંમતનગરના ગામભોઈ પાસે આવેલા કેશરપુરા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ થાળી વેલણ સાથે રામધૂનમાં જોડાયા હતા, તો થાળી વેલણ સાથે ગરબા પણ ગાયા હતા. હિંમતનગરના ગામભોઈ પાસે આવેલ કેશરપુરા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વહેલી સવારથી આ ગામની મહિલાઓ ઉપવાસ પર હતા, જેમાં મહિલાઓ થાળી વેલણ સાથે રામધૂનમાં જોડાયા હતા, તો થાળી વેલણ સાથે ગરબા પણ ગાયા હતા. હાર્દિક અમારા માટે આ કરે છે તો અમે તેની સાથે જ છીએ, અને હાર્દિક જે પણ કહેશે તે અમે કરીશું, તેવું મહિલાઓ પણ જણાવ્યું હતું. જય જવાન, જય કિસાન. અમે એમ કે ઉપવાસ ઉપર ઉતર્યા છીએ એક દિવસના સવારથી, તે 5 વાગે અમારો ઉપવાસ પૂરો થાય છે. એમ કે એને 9 દિવસથી અન્ન છોડ્યું છે, પાણી છોડી પણ દીધું છે, તો એને એમ કે અમે એનો સાથ આપવા તૈયાર છીએ. જ્યારે જોઈએ ત્યારે અમારું હથિયાર લઈને, અમે પટેલનો દીકરો છીએ, એ અમે એની બેન દીકરી છીએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. શીતળા સાતમની કાંકરેજી તાલુકામાં ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં થરા અને ખારિયામાં શીતળા માતાજીના મંદિરોમાં ભારે ભીડ જોવા મળી હતી. વાત કરીએ તો કાંકરેજની, તો કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવે. વહેલી સવારથી જ લોકો પ્રસાદ સાથે લઈને ગામમાં આવેલા શીતળા માતાના મંદિરે જાય છે અને પ્રસાદ ચડાવીને દર્શન કરી ધન્યતા અનુભવે છે. શીતળા સાતમ નિમિત્તે ખારિયા ગામમાં આવેલું નાનું પ્રાચીન શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ દર્શન કરવા માટે ગામ લોકોની ભીડ જોવા મળી હતી, તેમજ લોકોએ શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ગામના તમામ લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. ચેહરસિંહ વાઘેલા, એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.